એમાં આપણે પ્રથમ નંબર એક એટલે કે પાક અને ખેતી વિશે જોઈ ગયા કે ખેતી માટે રીતે પાક ઉજારો વપરાય છે. બીજો પાડો તો સૂક્ષ્મજીવો બરાબર મિત્ર અને શત્રુ એના ઉપયોગો પછી ફાયદા અને અસરના એ બધા વિશે અભ્યાસ કર્યો. બંને પાકના સ્વાધ્યાય લખવાના છે અને એક પ્રયોગ પણ લખ્યો છે ખાતર વિશેના. હવે આપણે પ્રકરણ નંબર ત્રણ જોઈશું સંશ્લેષિત રેશાઓ અને પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે તમે ઘરની અંદર બહાર દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ જોવા મળે છે. તો આ જે સંશ્લેષિત રેશાઓ અને પ્લાસ્ટિક વિશે આપણે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કપડાં પહેરીએ છીએ બરાબર એ કપડાં કાપડમાંથી બનેલા છે, પણ એ કાપડ કયું કાપડ છે બરાબર કુદરતી છે કે કૃત્રિમ બરાબર એ કાપડનું નામ આપણને ખબર હોવી જોઈએ. તો કુદરતી કાપડ અને કૃત્રિમ કાપડ બંને પ્રકારના તમને બજારમાં જોવા મળે છે. તો એના વિશે તમે ઘર વપરાશની વસ્તુઓમાં જે કાપડનો ઉપયોગ થાય છે એના વિશે પણ જોવાનું. કારણ કે ઘર વપરાશમાં ઘણી બધી વસ્તુ આપણે વાપરીએ છીએ જે અલગ અલગ પ્રકારના કાપડમાંથી કે વસ્તુમાંથી બનેલી છે. હવે કુદરતી વિદ્યાર્થી મિત્રો આપણ જોઈએ કે કુદરતી અને કૃત્રિમ રેશાઓ. તો વિદ્યાર્થી મિત્રો કુદરતી અને કૃત્રિમ રેશાઓ વિશે જોઈએ તો એમાં કુદરતી રેશાઓ હવે રેશાઓના પ્રકાર બે છે. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો જે રેશાઓ છે બરાબર તો એ રેશાઓના બે પ્રકાર છે કુદરતી રેશા અને કૃત્રિમ રેશા. રેશાઓ છે એના બે પ્રકાર છે એક કુદરતી રેશા અને બીજું કૃત્રિમ રેશાઓ. હવે આ જે એ પ્રકારના રેશા છે એના વિશે જોઈએ તો આ રેશાઓ તમે જોયું હશે કે માળા હોય ને તો માળામાં જે મણકા છે બરાબર તો એ દોરી કે રેશામાં ફરવાયેલા જોવા મળે છે. તો એમાં તમે જોજો કે માળા એક મણકા જોડે બીજો ત્રીજો એમ તરત જ ગોઠવાયેલો હોય છે. તો આ સંશ્લેષિત રેશાઓ એટલે શું કે સંશ્લેષિત રેશાઓ એટલે કે માનવી દ્વારા બનાવવામાં આવેલા બનાવવામાં આવેલા જે રેશાઓ છે બરાબર એને સંશ્લેષિત રેશાઓ કહીએ છીએ. હવે સંશ્લેષિત રેશાઓ કયા છે નાયલોન અને રેયોન. કૃત્રિમ રેશા એટલે સંશ્લેષિત રેશા બરાબર સંશ્લેષિત રેશા. તો એમાં નાયલોન એકમ બને છે એને આપણે પોલિમર કહેવામાં આવે છે.
ઓછા એકમ બને અને આપણે પોલિમર કહીએ છીએ. એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે. પોલી એટલે ઘણા માં, એટલે ભાગ, ઘણા ભાગ ભેગા થઈને, એટલે એને પોલિમર તરીકે શબ્દ વાપરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંશ્લેષિત રેશા વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આ જે સંશ્લેષિત રે, હવે આ જે પોલિમર છે ને, એ ગ્રીક શબ્દ છે. કયો? ગ્રીક ભાષાનો શબ્દ છે. તો એ પોલિમર વિશેની વ્યાખ્યા પૂછાતી હોય છે, ધ્યાન આપો. હવે કુદરત, કુદરતમાં પણ આ પોલિમર જોવા મળે છે, બરાબર. માનવ સર્જિત પોલિમર પણ છે, રાસાયણિક પદાર્થથી બનેલો, એમ કુદરતમાં પણ પોલિમર જોવા મળે છે. એ છે એ કાપડમાં રહેલો સેલ્યુલોઝ. શું? કાપડમાં રહેલ જોવા મળતો સેલ્યુલોઝ, એ પણ શું છે? પોલિમર જ છે, પ્રકારનો, બરાબર. પણ એ કુદરતી છે. કેવો? કુદરતી પોલિમર છે. તો ગ્લુકોઝના એકમો મોટી સંખ્યામાં જોડાય, ગ્લુકોઝના એકમો મોટી સંખ્યામાં જ્યારે જોડાય ત્યારે શું બને છે? સેલ્યુલોઝ એટલે કે પોલિમર બને છે. અને એ એક ગ્લુકોઝ સેલ્યુલોઝ બને છે, એ પોલિમર એટલે કે એક પ્રકારનું બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી રેશા અને કૃત્રિમ રેશા વિશે જોઈએ, એના પ્રકાર જોયા, એના રેયોન રેયોન વિશે જોઈએ. આ સંશ્લેષિત રેશાઓમાં પહેલો આવે છે રેયોન. તો રેયોન વિશે જોઈએ તો આ રેયોન જે છે એ જે રેયોન આપણે જોયું, આપણે છઠ્ઠા ધોરણમાં રેશમના કીડામાંથી છે, રેશમના રેસા બને છે, બરાબર. એની શોધ ચીનમાં થઈ હતી. પછી એ રેશમના રેશમમાંથી કાપડ જે મળે ને, રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને એ રાસાયણિક પ્રક્રિયા કરી અને જે રેશા બનાવવામાં આવે એને રેયોન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા પણ પૂછાય છે ઘણી વાર રેયોન એટલે શું, પ્લસ એ જોડકા જોડોમાં અથવા ખરા ખોટા પૂછાતું હોય છે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતા રેશાને ખાલી જગ્યા કહે છે અથવા નામ આપવામાં આવે તો એ શું છે? રેયોન. તો એને કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કૃત્રિમ રેશમ એ પણ માનવ સર્જિત રેશા છે, પણ એ રેશમ કરતા કેવા હોય છે? સસ્તા હોય છે. બીજું, એ રેશમના રેશાની જેમ, બરાબર, વણી શકાય છે અને એને રંગોથી રંગીન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. હવે આ રેશાઓને કપાસના રેશમ સાથે, શું? આ રેયોનના જે રેશા છે એને કપાસના રેશા સાથે વણવામાં આવે છે અને એની શું બને છે? ચાદર અને ઊન સાથે ચટાઈ, બરાબર. તો રેયોન છે, બરાબર, રેયોનના રેશા અને એની સાથે કપાસના રેશા, બરાબર. તો આ બંને ભેગા થઈને શું બને છે? ચાદર. અને આ રેયોનના રેશા અને ઊન બંને ભેગા થઈને શું બને છે? ચટાઈ. જે ચટાઈ આપણે બીજી જમીન ઉપર બિછાવીએ છીએ ને, ચટાઈ, એ. તો આ યાદ રાખો કે રેયોનના રેશા કપાસ સાથે ચાદર બનાવે છે અને ઊન સાથે વણીએ છીએ તો આપણે એની ચટાઈ બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો છે નાયલોન. આ રેયોન વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, નાયલોન જોઈએ. તો આ નાયલોન છે એ શબ્દ બહુ જ આપણે ઘણા બધા વાપરવું, નાયલોન રેશા, નાયલોન સેવ, આવા બધા શબ્દો વપરાતા હોય છે. તો નાયલોન એ પણ એ માનવ સર્જિત રેશા છે. હવે એ કુદરતી કાચા માલના ઉપયોગ વગર 1931માં બનાવવામાં આવ્યું. કોલસો, પાણી તથા હવામાંથી બનાવેલું સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેશા હતા. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો. હવે આ નાયલોનના રેશા છે એ કેવા હોય છે? મજબૂત હોય છે, જલ્દી તૂટે નહીં. સ્થિતિસ્થાપક એટલે ખેંચીએ પછી પોતાને બિચારે છોડી દઈએ તો મૂળ સ્થિતિમાં પાછું આવે છે અને હળવા હોય છે, હળવા, બરાબર. અને બીજું, ચમકદાર હોય છે અને સરળતાથી ધોઈ શકાય છે. એટલે એ કાપડ બના, એનું જે કાપડ, નાયલોન કાપડ બહુ જ વપરાય છે. એનું કારણ આ જ છે કે રેશા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, ચમકદાર હોય છે, સરળતાથી ધોઈ શકાય છે.
એટલે આ નાયલોન કાપડ વધારે વપરાય છે. તો એમાંથી શું બને છે? આ નાયલોનમાંથી શું બને છે? મોજા, દોરડા, મોજા, દોરડા, તંબુ, ટૂથપેસ્ટ, ટૂથપેસ્ટનું એ ટૂથપેસ્ટમાં જે લગાવીને ટૂથબ્રશ ઉપર, એ ટૂથબ્રશ, એ બધા કારના સીટ બેગ, સ્લીપિંગ બેગ, પડદા, આ જે બધું છે એ નાયલોનમાંથી બને છે. હવે નાયલોન એ પેરાસૂટ હતા, પર્વતારોહણ કરે છે, પર્વતારોહણ એટલે પર્વત ઉપર ચડવાનું. પેરાસૂટ તમે જોજો, ઉપરથી પેરાસૂટ વડે બધા નીચે ઊંચાઈ ઉપર જાય અને પછી છત્રી ખોલીને પેરાસૂટ દ્વારા નીચે આવતા હોય છે. તો આ જે માટેના દોરડા હોય છે, તો એ દોરડા બનાવવા માટે નાયલોન વપરાય છે. નાયલોનના ઉપયોગ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આ ધ્યાન આપો. તો આ નાયલોનનો રેસા બરાબર, એનો જે નાખનો હોય છે એ સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. આકૃતિમાં જુઓ બરાબર, અહીંયા જો પર્વત પર ચડતા માટે જે દોરડાની જરૂર પડે છે, એ પછી પેરાસૂટ જે બને છે એના જે દોરડા છે બરાબર, તો એ હવે પ્રવૃત્તિ નંબર 3.1માં જુઓ કે એક લોખંડનું સ્ટેન્ડ લીધું છે, એમાં લાંબો દોરો અને મુક્ત રીતે લખે તે માટે સ્ટેન્ડ લેવાનું છે અને એને બાંધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં એક પલ્લું બાંધવાનું અને એના વજન મૂકવાનું છે. દોરો તૂટી જાય ત્યાં સુધી એના પર વજન મૂકવાનું છે અને દોરો દોરવા માટે જરૂરી વજન પણ તમારે લખવાનું કે કેટલું વજન મુકાયું અને કેટલા વજન પર દોરો તૂટ્યો. તો આ શું છે જે આપણે દોરો લટકાવીશું, એ રેસાનો બનેલો છે અને એ રેસા છે એ મજબૂતાઈ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે રેસા વિશે ભણીએ છીએ, તો એ રેસામાં આપણે પ્રયોગ નંબર 2 છે એમાં જુઓ, કપાસ, ઊન, રેશમ અને નાયલોન, રેશાઓની મજબૂતાઈ નક્કી કરી. તો પ્રયોગ નંબર 2 લખો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 2 આ રેશાઓનો છે કે જે આપણે અત્યારે નાયલોન અને રેયોન અને કુદરતી રેશાઓ વિશે અભ્યાસ કર્યો. તો પ્રયોગ નંબર જે 2 છે એમાં આજની તારીખ લગાવી દો વિદ્યાર્થી મિત્રો, બરાબર
શણ અને રેશમ છે, કુદરતી છે. એટલે પહેલામાં આવશે બી, પહેલામાં આવશે પે. બીજું છે નેક્સ્ટ, લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવનાર માનવ સર્જિત રેશા કયા છે? હમણાં આપણે જોઈ ગયા રેયોન. એટલે બીજામાં આવશે સી. નેક્સ્ટ જુઓ, રેયોન કોના જેવા રેશા છે? એ રેશમ જેવા છે. કોના જેવા? રેશમ જેવા.